नाम दीनदयाल ग्राहक भंडार सस्ता अनाज की दुकान में ग्रामजनों ने छेला एक महीना थी ऊपर राशन नहीं मळ्युं अने ते दुकान पण बंद जोवा मळी हती। कच्छ जिला में पंडित दीनदयाल ग्राहक भंडार में रेशनिंग ना जत्था में चालतु कौभांड। कच्छ जिला में आवेल पंडित दीनदयाल ग्राहक भंडार जेमा गरीब लोगों माटे सस्ता भावे घऊं चोखा तेल जेवी चीज वस्तुओं मळे छे, परंतु सूत्रों ना जणाव्या अनुसार आवा ग्राहक भंडार एटले के कंट्रोल पर आवा जत्था बारोबार निकली जाता होय छे तेवुं जाणवा मळेल छे, जेमा मुंद्रा तालुका मां आवेल गुंदाला गामे छेला एक मास थी उपर आ कंट्रोल बंध पड़ेल छे अने एकाद वार खुली हती, परंतु लोकोने तेमनो जत्थो मळेल नथी। गुंदालानी साथे रताड़िया गाम पण जोड़ायेल होवाथी त्याना गामवासीओने पण ज्यारे राशन लेवा आवे त्यारे बंध पड़ेल ग्राहक भंडार ने जोई अने आखो दिवस बेसी बेसी ने पाछा घरे जवू पड़तू होय छे। 2 रूपये किलोवाळा घऊं 20 થી 25 રૂપિયે કિલો પડે છે, કારણ કે છકડાનું ભાડું કોણ ચૂકવશે? ચાલો છકડાનું ભાડું ચૂકવીને પણ જો ઘઉં મળી જતા હોય તોય ચાલે, પરંતુ બંધ પડેલી કંટ્રોલના કારણે અવારનવાર આવું થતું હોય છે। કશકેર ટીવી ન્યૂઝ દ્વારા સ્થાનિક જગ્યાએ મુલાકાત લેતા કંટ્રોલ સંચાલક રજામાં છે, સંચાલન બીજાને આપેલું છે, જે સંચાલક આવે અને હાજર હોય તેને આપે તો અન્ય ગરીબોનું શું, જેમાં ગામના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર કચેરી મામલતદાર તેમજ લાગતા વળગતા તંત્રોને જાણ કરવા છતાંય પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારવાળાને કંઈ જ ફરક ન પડતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેથી વહીવટીતંત્રએ આવા સંચાલકો બાબતે કોઈ યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી રાશનના જથ્થા જરૂરતમંદ માટે આવેલો છે તેને મળે, ન કે બારોબાર સગે વગે થઈ જાય તેવું ત્યાંના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। હાલ અમારી કચ્છ કેરની ટીમ ગુંદાલા ગામની મુલાકાત લીધી, જ્યાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનની વાતો ચાલી રહી છે। તો અહીં એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2 મહિનાથી આ લોકોને રાશન નથી મળ્યું, તો શું કહેવામાં છે ગામજનો? આપણે સાંભળો, કાકા શું નામ છે તમારું? હાજીભાઈ, આગો તો લઈ દેજો, તો આ માલ નથી, આ બે બે માણસ માલ લાવડા નથી, અરે ઘડી ઘડી ધક્કા ખરા છે, અમને હેરાન કરે છે, ઘણી માણસો થયું છે। વાત એવી સાંભળવાની કે 2 મહિનાથી બંધ છે દુકાન, અને બહારથી આવતા લોકો કેટલા કામ લાગુ પડે છે? અહીંયા ગુંદાલા અને રતાડિયા લાગુ પડે છે, અને ગુંદાલા રતાડિયાના હિસાબે બિચારા મજૂર વર્ગ ત્યાંથી આવે છે, આવીને રાતથી કામ મજૂર કરી આવે, સવારના જ્યારે એનું રાશન લેવાનું થાય તેમ થાય ઘરો આપણે પહોંચીએ કમિટી ઉપર, કમિટી અહીંયા આવે તો વાટ જોઈ જોઈને પાછા સાંજ સુધી હાલ્યા જાય, મજૂરી તૂટે અને એમનો કિંમતી સમય બગડે, અને રોજગારી રોજ ખાય રોજ કમાય એવા વ્યક્તિ હોય છે જેના કારણે બિચારાને હાલાકી પડે છે, આર્થિક નુકસાની પણ થાય છે, અને અહીંયા આવે છે તો દુકાનને તાળા લાગ્યા પડે છે, દુકાનદાર કોણ છે આજની તારીખ સુધી કોઈને ખબર નથી પડતી, નામ ઉપર જે છે વ્યક્તિ એ કહે છે કે રજામાં છે, એના ઠેકાણે બીજો આવે છે, હવે કોણ આવે છે કોઈને ખબર નથી પડતી, અને એ નથી વ્યક્તિ પોતાના નંબર રાખી જાય તો દુકાનદાર જે મામલતદાર શ્રીદાર અહીંયા જે રાખવામાં આવે છે નથી કોઈ જાણ કરતો કે ભાઈ આજે આવશે કે કાલે આવશે, એટલે ધર્મના ધક્કા ખાઈને બિચારા હતા। આના માટે મેં પોતે શિવજીભાઈ સોંદરા ગુંદાનો એક સામાજિક અગ્રણી છું અને કાર્યકર્તા પણ, તો એના માટે મેં ઓનલાઈન ફરિયાદ પણ કરી છે, કાલે મેં રૂબરૂપ મામલતદાર સુધી વાત કરી સેનમા સાહેબથી, ને એમના તરફથી ભરોસો આપવામાં આવ્યો છે, પણ ભરોસો હવે કેટલો ખરો થાય છે એ હવે જોવાનું થાય છે, અમને આ વસ્તુની જે ગરીબોને જે તકલીફ પડે છે એ દૂર થાય એના માટે નક્કર કોઈ પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે। અને એવું પણ સાંભળવાનું કે જથ્થો બારોબાર વેચાઈ જાય છે? જથ્થાનો તો બારોબાર એવું છે કે જથ્થો પડ્યો છે, પણ માણસોના કહે છે કે અંગૂઠાની તકલીફ પડે છે, અંગૂઠા માટે મુંદ્રા જાય બિચારા ટિકિટ ભાડા તોડીને, તો મુંદ્રા અંગૂઠા ત્યાં આવે તો અહીંયા ના આવે, અહીંયા આવે તો ત્યાં નથી આવે, એટલે હાલાકી ભોગવી પડે છે માણસોને। આ બાબતે હવે માલ જથ્થો સરકારના નિયમ પ્રમાણે શું છે હજી જાહેર કરતા, નહીં તો બોર્ડ ઉપર નિયમ પ્રમાણે લખવું પડે કે ભાઈ આટલો માલ છે, આટલો સ્ટોક બચ્યો છે, અને આટલો વ્યક્તિઓને વિતરણ કરવાનું છે, માણસોને પોતાનો માલ કેટલો છે એ ખબર નથી પડતી કે ભાઈ 2 લીટર કેરોસીન મળશે કે 4 લીટર મળશે, પરથી આવે અમુકને SMS આવે છે, SMSમાં બતાવે છે કે આટલા કિલા ચોખા, આટલો ઘઉં, આટલો કેરોસીન, પણ હકીકત એનાથી ઉલટું છે, એનાથી અડધો પણ માલ મળે છે અને માલ ક્યાં જાય છે એ એમને ખબર પડે। કોના નામે દુકાન છે? દુકાન કિશોરભાઈ ઠક્કરના નામે છે, અને એ હાલ લગભગ રજામાં ગયેલ છે એવું જાણવા મળે છે તપાસ કરતા ઉપર।